શહેરમાં દરેક ચાર રસ્તા પર પીવાનું પાણી લાઇનમાં લીકેજ થતા જોવા મળે છે। આજ ફતેગંજ ચાર રસ્તા પર લીકેજ સર્જાયો હતો। આવા અનેક લીકેજની ઘટનાઓ સામે તમામ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનો ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ લાગે છે। શહેરમાં દરેક ચાર રસ્તા પર પીવાનું પાણીની લાઇનમાં લીકેજ થતા જોવા મળે છે। આજ ફતેગંજ ચાર રસ્તા પર લીકેજ સર્જાયો હતો। આવા અનેક લીકેજની ઘટનાઓ માટે તમામ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનો ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ લાગે છે, કારણ કે તમામ પાણીની લાઇનમાં જોઈન્ટમાંથી જ કેમ લીકેજ થાય છે। ટૂંક સમયમાં પહેલા કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા પર લીકેજની ઘટના જોવા મળી હતી। ત્યારબાદ રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ દરેક ચાર રસ્તાઓ પર રોડની કામગીરી કર્યા બાદ ખાડા જોવા મળ્યા છે। તેવા સમયે આમ નાગરિકોને હેરાન થવાનો વારો આવે છે, સાથે સાથે અકસ્માત થતા જોવા મળે છે। હાલ સૌથી વધુ બજેટ પાણી પુરવઠાને ફાળવવામાં આવ્યું છે। તેવા સમયે વડોદરા શહેરના મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી મેયર શ્રી ચેરમેન તેમજ જે તે પાણી પુરવઠા અધિકારી હોય તેઓએ ધ્યાન દોરવું જોઈએ। અનેક કોઈક ભ્રષ્ટાચાર થતો હોય તેવા કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી પરમાર કમલેશ સામાજિક કાર્યકરની માંગ છે। મેઇન ચાર રસ્તા કહેવામાં આવે છે, અહીંયા ગાડી જે બે દિવસ પહેલાં લીકેજ હતું પાણીનું, આજે વડોદરા શહેરની અંદર દરેક જગ્યા ઉપર લીકેજની ઘટનાઓ જોવા મળે છે। સાથે સાથે આજે ચાર રસ્તા ઉપર જ કેમ લીકેજ છે એ સમજાતું નથી। ટૂંક સમય પહેલાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે પણ લીકેજ હતું, આજે ફતેગંજ ચાર રસ્તા પર લીકેજ છે। એટલે દરેક ચાર રસ્તા જે આ લોકો ખોદકામ કરવામાં આવે છે તે જગ્યા પર આવનાર દિવસોમાં જે ચોમાસું આવશે ત્યારે ભૂવા પડશે તેમ લાગી રહ્યું છે। એટલે વડોદરા શહેરના કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રી તમામને અમારી વિનંતી છે કે આ પાણી પુરવઠાની અંદર કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમજ કંઈક ને કંઈક ષડયંત્ર ચાલી રહ્યું હોય અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું એક ષડયંત્ર હોય તેમ લાગી રહ્યું છે। એટલે વડોદરા શહેરની અંદર તમામ પાણી પુરવઠાની અંદર જે પણ કંઈક કામગીરી ચાલતી હોય તેની તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।